નમસ્કાર, આજે હું આપના માટે ખૂબ જ અગત્યની માહિતી લઈને આવ્યો છું। આજે આપણે વાત કરીશું કેલોઇડ અને તેની સંપૂર્ણ સારવાર વિશે। તો હું છું ડોક્ટર હિરેન બાબરિયા, પ્રોસ્થેટિસ્ટ એન્ડ ઓર્થોટિસ્ટ, ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ ઇન્સ્પાયર હેલ્થકેર હાઈટેક આર્ટિફિશિયલ લિમ્બ સેન્ટર ઇન રાજકોટ। મિત્રો, જ્યારે પણ આપણને કોઈ ઈજા થાય અને સમય જતા એ ભાગમાં રોજ આવી જતી હોય છે, પરંતુ ઘણી વખત એવું બને કે ઈજા બાદ કે કોઈ સર્જરી બાદ શરીરનો એ ભાગ ત્વચાના લેયર કરતા ઘણો વધારે બહારની તરફ ઉપસીને આવે, તો ઘણી વખત કાન વિંધાવ્યા બાદ ત્યાં મોટી ગાંઠ જેવો ભાગ ઉપસીને આવતો હોય છે। તો ખરેખર આવું કેમ થાય છે? લોકો એવું વિચારતા હોય કે શું સર્જરી બરાબર કરવામાં આવી નથી, શું કાન બરાબર વિંધવામાં આવ્યો નથી, પરંતુ હકીકતમાં આવું કશું હોતું નથી। તો આજે આપણે જોઈશું કે આ કિલોઇડ એ ખરેખર છે શું, કેવી રીતે થાય છે, શા માટે થાય છે, શરીરના કયા ભાગમાં થવાની શક્યતાઓ છે, એની સારવારની પદ્ધતિઓ શું છે, અને આવી પરિસ્થિતિમાં કયા ડોક્ટરને બતાવવું। સૌથી પહેલા આપણે એના માટે જાણવું પડશે કે આપણી જે ત્વચા છે એ કઈ રીતની બનેલી છે અને રોજ આવવાની જે પ્રક્રિયા છે એ કઈ રીતે કામ કરે છે। આપણી ત્વચા છે એક સીમલેસ ઓર્ગન છે, એમાં ક્યાંય પણ સાંધો નથી। હવે જ્યારે પણ આ ત્વચાને ઈજા થાય ત્યારે આપણું શરીર ત્યાં રોજ લાવે છે। ત્વચાની સંરચનાની વાત કરીએ તો મુખ્યત્વે ત્રણ લેયર આવેલા હોય છે, એક એપિડર્મિસ, બીજું ડર્મિસ અને ત્રીજું હાઇપોડર્મિસ। એપિડર્મિસ એટલે કે સૌથી બહારનું આવરણ, આ એક વોટરપ્રૂફ આવરણ તરીકે કામ કરે છે અને વાયરસ અને બેક્ટેરિયાને આપણા શરીરમાં પ્રવેશ કરતા અટકાવે છે। બીજું લેયર એટલે કે ડર્મિસ, આ એક જાડુ વાસ્ક્યુલર આવરણ છે જે મુખ્યત્વે કનેક્ટિવ ટિશ્યુઝ, ફાઇબ્રોબ્લાસ્ટ અને કોલાજન ફાઇબરનું બનેલું છે। તેમાં હેર ફોલિકલ્સ આવેલા હોય છે એટલે કે વાળના મૂળ આવેલા હોય છે। આ ઉપરાંત સ્વેટ ગ્લેન્ડ્સ આવેલી હોય છે કે જેના દ્વારા આપણને પરસેવો થાય છે। ઉપરાંત ટચ સેન્સર્સ આવેલા હોય છે કે જેના દ્વારા આપણને સંવેદનાનો અનુભવ થાય છે। વાત કરીએ ત્રીજા લેયરની એટલે કે સબક્યુટેનસ ટિશ્યુઝ, આ મુખ્યત્વે ફેટી ટિશ્યુ અને કનેક્ટિવ ટિશ્યુઝનું બનેલું છે। તે આપણા શરીરને લાગતા આંચકા સામે આપણને ગાદી જેવું કામ આપે છે અને આપણા શરીરના અંદરના અંગોને વધારે પડતી ઈજા થતી અટકાવે છે। ઉપરાંત તે થર્મો રેગ્યુલેટર તરીકે કામ કરે છે એટલે કે આપણા શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે। હવે આપણને જ્યારે પણ કોઈ ઈજા થાય અને રોજ આવે, આ પ્રક્રિયામાં જે ત્વચાના ઉપરના બે લેયર આવેલા છે એની મહત્વની ભૂમિકા રહેલી છે। હવે જ્યારે પણ આપણી ત્વચાના બીજા લેયર સુધી એટલે કે ડર્મિસ લેયર સુધી ઈજા થાય ત્યારે તેમાં રહેલા ફાઇબ્રોબ્લાસ્ટ સેલ્સ છે એ કોલાજન ફાઇબર ઉત્પન્ન કરે છે અને આ કોલાજન ફાઇબર ઈજાવાળા ભાગમાં એક જાળી જેવું આવરણ તૈયાર કરે છે જે લોહીને બહાર વહેતું અટકાવે છે અને સમય જતાં આ ઘાવવાળા ભાગમાં જ્યાં વધારે પડતા કોલાજન ફાઇબર્સ છે એ સ્થાને શરીરના નવા કોષો આવી જતા હોય છે અને આપણો ઘાવ છે કમ્પ્લીટલી હેલ થઈ જતો હોય છે। કિલોઇડ એટલે કે વધારે પડતી રોજ આવી, એગ્રેસિવ હીલિંગ પ્રોસેસ, તો ઘણી વખત અનસ્ટોપેબલ ગ્રોથ એટલે કે ગાંઠ જેવો ભાગ છે એ સતત ને સતત વધતો જ જાય। કેલોઇડ વાળા ભાગમાં કોલેજન ફાઇબર્સ છે એ લયબદ્ધ ના ગોઠવાતા પુષ્કળ માત્રામાં ગુચડાની જેમ ગોઠવાયેલા હોય છે અને જે બહારની તરફ ગાંઠ તરીકે ઉપસી આવે છે। ઘણી વખત આ કિલોઇડ છે એ ઈજાના ભાગ પૂરતું સીમિત ના રહેતા એની આજુબાજુના ભાગ સુધી પણ ફેલાય છે એટલે કે અન્ય જગ્યાએ પણ પ્રસરી શકે છે। રંગની વાત કરીએ તો સામાન્ય રીતે ગુલાબી, જાંબલી કે ભૂરો હોય છે। ઘણી વખત આ ગાંઠ જેવો ભાગ છે એ અડવામાં રબર જેવો પોચો હોય તો ઘણી વખત તે પથ્થર જેવો કડક પણ હોય છે। મોટાભાગે ખંજવાળ આવે, બળતરા થાય, અસ્વસ્થતાનો અનુભવ થાય, દેખાવમાં અણગમતું હોય, પરંતુ સામાન્ય રીતે તે શરીરને નુકસાન કરતા નથી। હવે વાત કરીએ કે કિલોઇડ છે એ શરીરના કયા ભાગમાં થવાની શક્યતાઓ વધારે છે। સૌથી પહેલું કાન, મોટાભાગે કાન વિંધાવ્યા બાદ, કાન પર કોઈ ઈજા થયા બાદ કે દાઝી ગયા બાદ એ ભાગમાં મોટી ગાંઠ જેવો ભાગ ઉપસીને આવતો હોય છે। બીજું તો કે છાતીનો ભાગ કે જ્યાં કિલોઇડ થવાની શક્યતાઓ વધારે છે। ત્રીજું ખભાનો ભાગ, ગળાનો ભાગ, ઘણી વખત કોઈ દોરો વાગી ગયો હોય
કે અન્ય કોઈ ઈજા બાદ ત્યાં ગાંઠ જેવો ભાગ ઉપસીને આવતો હોય છે। ઉપરાંત હાથના કાંડા અને કોણીના વિસ્તારમાં ગાંઠ થવાની શક્યતાઓ વધારે છે। સાથળનો ભાગ તો ઘણીવાર પગના અંગૂઠા અને આસપાસનો વિસ્તાર, ખાસ કરીને પગના પંજાની બહારની બોર્ડરમાં ઈજા થાય ત્યારે એ ભાગમાં ગાંઠ જેવો ભાગ ઉપસી આવતો હોય છે। હવે વાત કરીએ કે કિલોજ ક્યારે થાય, તો કે કાન વિંધાવ્યા બાદ, જેમ આપણે અગાઉ પિક્ચર્સમાં જોયું। બીજું કે હૃદયની સર્જરી, ઓપન હાર્ટ સર્જરી, ઘણી વખત અકસ્માત દ્વારા કોઈ ઈજા થઈ હોય, ખભા પર રસી લીધા બાદ, દાઝી ગયા બાદ, એસિડ એટેક બાદ, તો ઘણી વખત સ્કિન ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું હોય। આવી પરિસ્થિતિમાં જ્યાં ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું છે અને જ્યાંથી ત્વચા લેવામાં આવી છે ત્યાં કિલોજ થવાની શક્યતાઓ છે। તો ઘણી વખત ખીલ, ઓરી અને અછબડા બાદ પણ એ ભાગમાં ગાંઠ જેવો ભાગ ઉપસી આવતો હોય છે। અમુક લોકોને ટેટુ કરાવ્યા બાદ એ ટેટુ વાળા ભાગમાં કિલોઇડ થવાની શક્યતાઓ રહેલી છે। કિલોઇડમાં ઘણી વખત આનુવંશિક ઘટકો હોય છે, એટલે કે વારસાગત પણ આવી શકે છે। જો મમ્મી કે પપ્પામાંથી કોઈને પણ ઈજા બાદ વારંવાર કિલોઇડ થવાની શક્યતાઓ છે, તો આ કિલોઇડ થવાની શક્યતા વારસાગત પણ આવી શકે છે। સામાન્ય રીતે 10-30 વર્ષની ઉંમરમાં વધારે જોવા મળે છે। હવે જેમની ત્વચાનો રંગ શ્યામ છે એમને કિલોઇડ થવાની શક્યતાઓ વધારે છે। હવે જોઈએ કે કિલોઇડ છે એ કેટલું વધી શકે। ઘણી વખત તે અઠવાડિયાઓ સુધી વધતો હોય, ત્યારબાદ એનો ગ્રોથ છે એ અટકી જતો હોય છે। ઘણી વખત એ મહિનાઓ સુધી વધતો હોય, તો અમુક કેસીસમાં એ વર્ષો સુધી સતત ને સતત વધતો જ હોય છે, એટલે કે અનસ્ટોપેબલ ગ્રોથ। આવી પરિસ્થિતિમાં કયા ડોક્ટરને બતાવવું? તો એક પ્લાસ્ટિક સર્જનને બતાવી શકાય, ડર્મેટોલોજીસ્ટ એટલે કે ચામડીના રોગોના નિષ્ણાતને બતાવી શકાય, ત્રીજું ઓર્થોટિસ્ટ। હવે વાત કરીએ કિલોઇડની સારવારની, તો આવી પરિસ્થિતિમાં જરૂર છે કે એક કરતા વધારે સારવારની, સાથે સાથે એનાથી પણ જરૂરી ધીરજ અને સમયની, કેમ કે કિલોઇડને મટાડવામાં ખૂબ જ વધારે સમય લાગે છે। સારવારની વાત કરીએ તો ઓર્થોટિક મેનેજમેન્ટ એટલે કે કમ્પ્રેશન થેરાપી, કસ્ટમાઇઝ્ડ પ્રેશર ગાર્મેન્ટ્સ અને સિલિકોન સ્કાર જેલસેટ દ્વારા આપણે ખૂબ જ સરસ પરિણામ મેળવી શકીએ છીએ। સિલિકોન સ્કાર જેલસેટ જે એક સ્ટીકી શીટ હોય છે, જે કિલોઇડવાળા ભાગમાં લગાવવાની હોય છે, જે કિલોઇડવાળા ભાગને સતત મોઇશ્ચરાઇઝ કરે છે, સાથે સાથે એને ફ્લેટ અને સ્મૂથ કરે છે। સિલિકોન જેલસીટની સાથે જ કસ્ટમાઇઝ પ્રેશર ગાર્મેન્ટ્સ દ્વારા, એટલે કે બહારની તરફથી વધારે પડતું દબાણ આપવાથી આપણે એને જલ્દી ઓછું કરી શકીએ છીએ। આપ અમુક ઉદાહરણ અહીં જોઈ શકો છો। મિત્રો, સિલિકોન જેલસીટ, પ્રેશર બેલ્સ અને ઘણી વખત કોર્ટિકોસ્ટીરોઇડ ઇન્જેક્શન સાથે સારવાર આપવામાં આવે તો ઓછા સમયમાં આપણે ખૂબ જ સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ। બીજી સારવાર કોર્ટિકોસ્ટીરોઇડ ઇન્જેક્શન, કિલોઇડવાળા ભાગમાં જે આ સ્ટીરોઇડ ઇન્જેક્શન આપવામાં આવે છે એ કોલેજન ફાઇબરનું બોન્ડિંગ છે એને તોડે છે અને ધીમે ધીમે એ ગાંઠવાળો ભાગ છે એ નાનો થતો જાય છે। બીજી સારવારની વાત કરીએ તો કે ક્રાયોથેરાપી એટલે કે લિક્વિડ નાઇટ્રોજન દ્વારા એ ભાગને ફ્રીઝ કરવામાં આવે છે અને ધીરે ધીરે એ ભાગ ઓછો થતો જાય છે, એટલે કે ગાંઠ છે એ ઓછી થતી જાય છે। બીજું સર્જરી દ્વારા કિલોઇડને દૂર કરી શકાય, જેને કે વારંવાર કિલોઇડ થવાની તાસીર છે કે કિલોઇડની સાઈઝ સતત ને સતત વધી રહી છે, તો આવી પરિસ્થિતિમાં સર્જરી કરવી હિતાવહ નથી, કેમ કે સર્જરી બાદ આવી પરિસ્થિતિમાં તે પહેલા કરતા 2-3 ગણું વધી જવાની શક્યતા રહેલી છે। આમ છતાં જો સર્જરીની જરૂર હોય, એટલે કે કિલોઇડ વધારે પડતું મોટું હોય, તો આવી પરિસ્થિતિમાં સૌથી પહેલા તો આપણે કિલોઇડને અટકાવવાના પ્રયાસો કરવા જોઈએ, જેમ કે પ્રેશર ગાર્મેન્ટ્સ, સિલિકોન સ્કાર જેલસીટ અને ઘણી વખત કોર્ટિકોસ્ટીરોઇડ ઇન્જેક્શન। અને સર્જરી બાદ પણ ખૂબ અગત્યનું છે કે ફરીથી આ જ સારવાર કન્ટિન્યુ રાખવામાં આવે, એટલે કે પ્રેશર ગાર્મેન્ટ્સ અને સિલિકોન સ્કાર જેલસીટ, જેથી આપણે એને ફરીથી વધતું અટકાવી શકીએ। હવે જ્યારે કાન પર કિલોઇડ થાય ત્યારે શું, કેમ કે બોડી પાર્ટસ પર જ્યારે પણ કિલોઇડ થાય છે
ત્યારે કસ્ટમાઇઝ પ્રેશર એટલે કે સ્ટ્રેચેબલ લાયક્રા મટીરિયલમાંથી જે ગાર્મેન્ટ્સ બનાવવામાં આવે છે એનાથી આપણે પ્રેશર આપી શકીએ। હવે જ્યારે કાન પર કિલોટ થાય ત્યારે અમે સ્પેશિયલી કાનનું મેઝરમેન્ટ લઈને 3D પ્રેશર ક્લિપ તૈયાર કરતા હોઈએ છીએ, સાથે સાથે સિલિકોન સ્કાર જેલ શીટના ઉપયોગથી ખૂબ જ સરસ પરિણામ મેળવી શકીએ છીએ। આપ અહીં જોઈ શકો છો કે સિલિકોન જેલ શીટ અને કસ્ટમાઇઝ્ડ ઇયર ક્લિપ એટલે કે પ્રેશર ક્લિપ જેને દર્દી પોતે કિલોની સાઇઝ પ્રમાણે એને ક્લિપને એડજસ્ટ કરી શકાય છે। આ ક્લિપ દ્વારા અને સિલિકોન જેલ શીટ દ્વારા આપણે ખૂબ જ સરસ પરિણામ મેળવી શકીએ છીએ। આ બીજા અમુક ઉદાહરણ છે। મિત્રો, હવે જ્યારે પણ લોબના બદલે હેલિકલ એરિયામાં એટલે કે કાનના વચ્ચેના ભાગમાં કિલોડ હોય ત્યારે આવી પરિસ્થિતિમાં જરૂરી છે કિલોડ વાળા ભાગમાં પ્રેશર આપવું અને જે કાનનો બાકીનો ભાગ છે એનો શેપ પણ જાળવી રાખવો। આવી પરિસ્થિતિમાં ઇન્સ્પાયર હેલ્થ કેર દ્વારા કસ્ટમાઇઝ 3D ક્લિપ બનાવવામાં આવતી હોય છે કે જેમાં કાનનું 3D મેઝરમેન્ટ લઈને પ્લાસ્ટર મોડેલ બનાવવામાં આવે છે અને ત્યારબાદ એક્રેલિક મટીરિયલમાંથી અમે સ્પેશિયલી ક્લિપ બનાવતા હોય છીએ જે કિલોડ વાળા ભાગમાં જ પ્રેશર આપે અને સાથે સાથે હેલિકલ એરિયા છે એનો શેપ પણ જાળવી રાખે। આના માટે અમારી પાસે સમગ્ર ગુજરાતમાંથી દૂર દૂરથી દર્દીઓ આવતા હોય છે। આ અમુક બીજા ઉદાહરણ છે। જ્યારે પૂરા હેલિકલ એરિયામાં બહારની બોર્ડરમાં કિલોડ હોય ત્યારે એ પ્રમાણે કસ્ટમાઇઝ ક્લિપ બનાવવામાં આવતી હોય છે। હવે કિલોડમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત તો કે યોગ્ય અને સમયસર સારવાર। મિત્રો, જ્યારે પણ કિલોડ થોડું પણ થાય કે થોડી પણ ગાંઠ જેવો ભાગ ઉપસી આવે જો અગાઉથી જ સારવાર કરવામાં આવે તો આપણે એને જલ્દી મટાડી શકીએ છીએ, કેમ કે વધી ગયા બાદ એને અટકાવવા માટે સમય પણ ઘણો લાગે છે અને અલગ અલગ સારવારની પણ જરૂર પડતી હોય છે। બીજું અગત્યનું કે નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા જ સારવાર। હવે જેમને અગાઉ કિલોઇડ થવાની તાસીર છે, જેમને વારંવાર કિલોઇડ થાય છે, તો એમણે ખાસ કરીને કારણ વગર વધારે પડતા કાન ના વિંધાવવા એટલે કે નો મોર બોડી પિયર્સિંગ અને ટેટુ ના કરાવવા, કેમ કે આવું કરવાથી એ ભાગમાં ફરીથી કિલોઇડ થવાની શક્યતાઓ છે। અહીં જે સારવારની પદ્ધતિઓ આપણે મેં જણાવી એ મારા અંગત વિચારો છે। નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા સારવારની પદ્ધતિ ભિન્ન હોઈ શકે છે। હું છું ડોક્ટર હિરેન બાબરિયા, મને આશા છે કે આજનો આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। વધુ માહિતી માટે આપ અમારા ક્લિનિકનો સંપર્ક કરી શકો છો, આપ અમારી વેબસાઇટ વિઝિટ કરી શકો છો, આપ અમારા ફેસબુક પેજની વિઝિટ કરી શકો છો અને આ મારી યુટ્યુબ ચેનલ છે એને આપ સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પર ક્લિક કરો જેથી આવી જ અવનવી માહિતી આપના સુધી પહોંચતી રહે। સ્ટે સેફ, થેન્ક યુ।